સુરતના કાપોત્રા કારગીલ ચોક કેવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખ હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુદ સુમુલ ઘીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ડેરીના માલિકની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લિકેટ સુદ ઘીના 1 લીટરના અને 500 મિલીમીટરના 8 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ બતાવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કાપોદ્રા કારગીલ ચોક કેવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખ હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ મોડી સાંજે 6:30 વાગે પોલીસે રેડ પાડી હતી, જેમાં તપાસ દરમિયાન ડેરીમાંથી સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ સુદ ઘીના 1 લીટરના 3 અને 500 મિલીમીટરના 5 મળી કુલ 7 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો જથ્થો મળી આવ્યો હતો, જેથી માલિક કિશન શાંતિ વિરમગામ દ્વારા સુમુલ ડેરીના સુમુલ સુદ ઘીના પાઉચ વાળા આબેહૂબ દેખાય તેવી ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી વેચાણ કરી ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકવાની સાથે સુમુલ ડેરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે દીપેશ ચંપકલાલ ભટ્ટની ફરિયાદ લઈ ડેરી માલિક કેશવ વિરમગામ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે તેની પૂછપરછમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક ઠક્કર આપી જતો હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.